વિદ્યાનગર પ્રાથમિક શાળા આપનું સ્વાગત કરે છે ધોરણ ચાર વિશે ગુજરાતી સ્વાપોથી ધોરણ ચારના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતી સ્વાપોથી વિશે ભણીશું અને સમજીશું ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો પાઠ જોઈશું દસ મુરખના સરદારો મુરખના સરદારો તેના કવિ કોણ છે જ્યોતેન્દ્ર દવે તો હવે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકલ્પો આપેલા છે એ વિકલ્પો આપણે શોધી અને સામેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં આપણે લખવાના છે તો જુઓ એક અકબર બિરબલને એક અઠવાડિયામાં કેટલા મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવા કહ્યું પ્રશ્નાર્થ ફરીવાર અકબરે બિરબલને એક અઠવાડિયામાં કેટલા મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવા કહ્યું પ્રશ્નાર્થ અ ચાર બ આઠ ક છ તો શું આવશે ક છ તો અહીંયા શું લખવાનું છે આપણે ક લખવાનું છે બે ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો પ્રશ્નાર્થ ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો પ્રશ્નાર્થ અ માથા ઉપર બ બગલમાં ક ઘોડાની પીઠ પર તો શું આવશે અ માથા ઉપર તો આપણે શું લખવાનું છે અ ત્રણ છઠ્ઠો સરદાર કોણ હતો પ્રશ્ન છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતો પ્રશ્ન અ અકબર બ બિરબલ ક દરબારી તો શું આવશે અ અકબર તો અહીંયા આપણે શું લખવાનું છે અ ચાર એક માણસ રેતીના ઢગલામાં શું શોધતો હતો પ્રશ્ન એક માણસ રેતીના ઢગલામાં શું શોધતો હતો પ્રશ્ન અ સોનાની વીંટી બ કાંડા ઘરિયા ક હીરાની વીંટી તો શું આવે ક હીરાની વીંટી તો અહીંયા શું લખવાનું છે આપણે ક પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એક બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય પ્રશ્ન બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય પ્રશ્ન તો બીરબલના મતે મૂર્ખાઓને એમના બોલતા ચાલતા પરથી ઓળખી શકાય ફરી વાર બીરબલના મતે મૂર્ખાઓને એમના બોલતા ચાલતા પરથી ઓળખી શકાય બે અકબરે અકબરે મૂરખના સરદારોને શોધી લાવવાનું કામ કોને સોંપ્યું અકબરે મૂરખને મૂર મૂરખના સરદારોને ઓળખી લાવવા શોધી લાવવાનું કામ કોને કર્યું સોરી કોને સોંપ્યું પ્રશ્નાર્થ તો અકબરે મૂરખના સરદારોને શોધી લાવવાનું કામ બીરબલને સોંપ્યું ફરીવાર અકબરે મૂરખના સરદારોને શોધી લાવવાનું કામ બીરબલે બીરબલને સોંપ્યું ત્રણ બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું પ્રશ્નાર્થ બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું ફરી વાર બાદશાહી બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ કર્યું અરે સોરી કામ સોંપ્યું ચાર ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો પ્રશ્નાર્થ ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો પ્રશ્નાર્થ ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો ફરી વાર ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો પાંચ મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો પ્રશ્ન મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો પ્રશ્ન મૂરખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો ફરી વાત બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો પેજ નંબર ચૌદ ઉપર છ એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો પ્રશ્ન એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો પ્રશ્ન એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો ફરીવાર એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો સાત બીરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા પ્રશ્નાર્થ બીરબલે અકબર બાદશાહને સાથી સાથીમૂરખ કહ્યા પ્રશ્નાર્થ બીરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકારના બે સોરી રાજકાજના બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો હવે બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકારના બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી લાવ શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એ ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથે કેમ મૂક્યો હતો પ્રશ્નાર્થ ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથે કેમ મૂક્યો હતો ઘોડે સવારે મૂરખનો સરદાર હતો તેનો ઘોડો નબળો હતો તેથી ઘાસના ભારાને ઉંચકી શકશે નહીં એમ વિચારી એને ઘાસનો ભારો પોતાની માથે મૂક્યો હતો ફરીવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો ઘોડે સવાર મૂરખનો સરદાર હતો તેનો ઘોડો નબળો હતો તેથી ઘાસના ભારાને ઊંચકી શકશે નહીં એમ વિચારી એને ઘાસનો ભારો પોતાની માથે મૂક્યો હતો બે બિરબલ કોણ હતો પ્રશ્નાર્થ બિરબલ કોણ હતો પ્રશ્નાર્થ તે સેના માટે જાણીતો હતો પ્રશ્નાર્થ બીરબલ અકબરના દરબારનો એક દરબારી હતો તે તેના બુદ્ધિ ચાતુર્ય અને તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો ફરીવાર બિરબલ અકબરના દરબારનો એક દરબારી હતો તે તેના બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો ત્રણ રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ કેમ થયો રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ કેમ થયો પ્રશ્નાર્થ રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ થયો કારણ કે રેતીમાં વીંટી દાટતી વખતે નિશાની તરીકે રાખેલું આકાશમાંનું વાદળ દેખાતું ન હતું અને વીંટી પણ દેખાતી ન હતી ફરી વાર રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ થયો કારણ કે રેતીમાં વીંટી દાટતી વખતે નિશાની તરીકે રાખેલું આકાશમાંનું વાદળ દેખાતું ન હતું એમ વીંટી પણ દેખાતી ન હતી પ્રશ્નચાર નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તરો લખો નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તરો લખો એ ઘોડેસવાર કઈ રીતે મૂરખ હતો પ્રશ્નાર્થ ઘોડેસવાર કઈ રીતે મૂરખ હતો પ્રશ્નાર્થ ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના પર એ મૂકે તો એ બિચારો મરી જાય એ મોરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઊંચકવું પડે પ્રશ્નાર્થ ફરીવાર ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના પર એ મૂકે તો એ બિચારો ભરી જાય એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે બે કાદવમાં પડેલા માણસની મૂર્ખાઈ હતી કાદવમાં પડેલા માણસની મૂર્ખાઈ હતી કાદવમાં પડેલો માણસ બે હાથ પહોળા કરીને કાદમમાં પડ્યો હતો એ એની એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતું છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તેનો પહોળો હાથ તેના જૂના કબાટનું માપ હતું એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં ફરીવા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બે કાદમમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી કાદમમાં પડેલા માણસની બે હાથની પહોળાઈ કરીને કાદમમાં પડ્યો હતો એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતું છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તેના તેના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ગુજરાતી સ્વાપોથીમાં પેજ નંબર તેર ચૌદ અને પંદર તમારે ગુજરાતી સ્વાપોથીમાં પૂરવાનું રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે થેન્ક યુ